કેવું રહ્યું આજનું તમારું ઇન્ટરવ્યુ? સારું રહ્યું એકંદરે. કઈ પેનલ હતી તમારે? આશા મેમની પેનલ હતી. આશા મેમની પેનલ હતી. અચ્છા, ઓકે. તમે કોઈ જણાવી શકો અંદર કેવા પ્રશ્નો તમને પૂછવામાં આવ્યા હતા? મેં યુપીએસસીની બે મેન્સ આપેલી છે તો મારો વિષય એમાં એન્થ્રોપોલોજી છે ઓપ્શનલ તરીકે. તો મારા ઘણા ખરા ક્વેશ્ચન એન્થ્રોપોલોજી ઉપર હતા કે કોઈ એન્થ્રોપોલોજીકલ હોય, ટ્રાઇબની સ્ટડી કરેલી હોય છે. અને મારી ફિલ્ડમાં મેં BHMS કરેલું છે ગ્રેજ્યુએશનમાં. તો ન્યુટ્રિશન્સ અને ટ્રાઇબલ એરિયામાં ક્યાં ક્યાં પ્રોબ્લમ છે હેલ્થ રિલેટેડ, જેમ કે સિકલ સેલ એનિમિયા છે તો એને કઈ રીતના આપણે નાબૂદ કરશું 2047 સુધીમાં. અને આ ઉપરાંત કેવું કહેવાય કે બીજા બધા ફોરેસ્ટની અંદર એટલી ટ્રાઇબની અંદર ક્યાં ડિઝીઝ જોવા મળે છે, બાકી આ દ્રૌપદી મુર્મુજી છે તો એના ઓપોનન્ટ કોણ હતા, એ કઈ ટ્રાઇબલ કમ્યુનિટીના હતા, પછી તમે એઝ એ ડોક્ટર વુમનને કઈ રીતના તમે સમજાવશો ટ્રાઇબલ વુમનને. અચ્છા, પછી કોઈ એક્સ્ટ્રા વુમન એમ્પાવરમેન્ટ માટે કોઈ ક્વેશ્ચન પૂછવા? ના, વુમન એમ્પાવરમેન્ટ માટે નહોતા પૂછ્યા, પણ તમે એના હેલ્થના ચેલેન્જીસ કઈ રીતના દૂર કરશો એના ક્વેશ્ચન્સ હતા. ઓકે, પછી જે આપણે આવનારા કેન્ડિડેટ છે એ માટે તમે કોઈ ટિપ્સ આપવા માંગો? એમના માટે તો બસ કે પોતાની ફિલ્ડ અને ટ્રાઇબલને જો કનેક્ટ થતું હોય તો એક એ કનેક્ટ કરી લેવું અને બાકી બસ નોર્મલ ઇન્ટરવ્યૂ આપી દેવાનું. બેસ્ટ ઓફ લક ફોર યોર રિઝલ્ટ. થેન્ક યુ.